જીવન જીવવાના માર્ગ કેટલા આ પ્રશ્નનો કોઈ પુસ્તકીય જવાબ તો હોય જ નહીં તેમ છતાં પ્રશ્ન છે કે જીવન જીવવાના માર્ગ કેટલા પ્રશ્ન છે તો ઉત્તર પણ હશે ઉત્તર હશે તો તેની શોધ પણ હશે કદાચ આ શોધ એ જીવન જીવવાનો એક માર્ગ હોઈ શકે વીજળીના ચમકારે મોતીડા પરોવાઈ જાય એ જીવનનો એક માર્ગ અને સાથ સાથ હેલોજનના ભડકા વચ્ચે સોય શોધી પણ ના જડે તે જીવનનો એક બીજો માર્ગ આ બંનેનો અણધાર્યો અનુભવ થાય તે વળી નવો માર્ગ આપણી સામે દ્વંદ્વો ઊભા હોય પેરાડોક્સ હોય વિકલ્પો હોય અને ત્યારે જ પ્રશ્ન વિશેષ સર્જાય કે જીવન જીવવાના માર્ગ કેટલા સાચા ખોટાનો માર્ગ પકડવો કે સારા ખરાબનો એકાગ્રતા પર ધ્યાન આપવું કે સજાગતા પર શ્રેષ્ઠની ઉપાસના કરવી કે શુભની જાણકારીનું જોર વધારવું કે હિતકારીનું દુઃખથી ડરવું કે દોષથી સગવડને વળગવું કે સ્વતંત્રતાને જાણીએ તે મહત્વનું કે સમજીએ તે આ રહ્યા સપ્ત માર્ગો પણ પસંદગી મારે ને તમારે કરવાની યોગ્ય શું ને અયોગ્ય શું તે નક્કી આપણે કરવાનું સાદીને સીધી વાત કરું જીવન જીવવાના બે રસ્તા ગણતરીનો રસ્તો અને કવિતાનો રસ્તો કેલ્ક્યુલેશન એન્ડ પોએટ્રી સ્ટેપ બાય સ્ટેપ અને ઓફ ઇટ્સ ઓન કેલ્ક્યુલેશનમાં સાયન્સ આવે ટેકનોલોજી આવે મેથેમેટિક્સ આવે ઇકોનોમિક્સ આવે ગોઠવેલું પ્રયોજનલું બધું આવે જ્યારે પોએટ્રીમાં આર્ટ આવે મ્યુઝિક આવે બ્યુટી આવે લવ આવે સહજ સ્ફૂર્તું બધું જ બધું આવે સમજી સમજીને જીવો તે ગણતરીનો માર્ગ અને જીવી જીવીને સમજો તે કવિતાનો માર્ગ એ જુદી વાત છે કે નાનપણથી આપણને ગણતરીના બાદશાહ બનાવવાની કોશિશ આપણી સંસ્કૃતિ કરતી આવે છે નાનું બાળક કોઈકને જોયેલું શીખે છે પછી તે મા બાપ હોય શિક્ષકો હોય મુલ્લા પાદરી પૂજારી હોય કે પછી કહેવાતો નેતા અભિનેતા હોય બસ તે બધું પ્રાયોજિત શરૂ થાય છે તમને ગમે કે ન ગમે પણ જે વ્યવસ્થા છે તેમાં ગોઠવાય જુઓ ધીમે ધીમે ગોઠી જશે તમે કન્ડિશન્ડ થઈ જશો અને તમે કવિતાનો ખળખળ વહેવાનો ચિલ્લો ચાતરવાનો તમને ગમતી વ્યવસ્થા સર્જવાનો માર્ગ હંમેશ માટે ભૂલી જશો સમાજનું સંસારનું કુટુંબનું સંસ્કૃતિનું આ પ્રાયોજિત ષડયંત્ર છે આપણે તેમાં સલવાઈ જઈએ છીએ કે આપણને સલવાઈ જવું વાલુ લાગવા લાગે છે આમાંથી બચી જવાનો કોઈ માર્ગ છે ત્રીજો હા જરૂર છે વિશ્વ આજે પણ જેને ખુલીને સ્વીકારવા તૈયાર નથી તે તોફાની ચિંતક ઓશો ત્રીજો માર્ગ દર્શાવે છે તમારી પાસે બે રસ્તા છે પહેલાં ગણતરીના માર્ગે તમે ચાલો તેવું પાક્કું ષડયંત્ર ગોઠવાયું છે બીજા કવિતાના માર્ગે તમે ચાલવા ઈચ્છો છો પણ તમારી સમજ કે તમારી સ્વતંત્રતા ટૂંકી પડે છે તો હવે શું કરવું ઓશો ત્રીજો માર્ગ ચિંધે છે અને તે છે ધ્યાનનો માર્ગ ધ્યાન માર્ગ આપણને જીવન બહુપારણ્ય દ્રષ્ટિએ જીવવાની મોકળાશ કરી આપે છે ધ્યાનનો માર્ગ અઘરો નથી ધ્યાનના પાટિયા મારી દુકાનો ખોલી કેટલાય માનવભાવો પોતાના જીવનને ગણતરીનો હાઈવે કરી નાખે છે ધ્યાન માર્ગે કશું જુદું કરવાનું નથી જે કરીએ છીએ તે સજગતાથી કરવાનું છે હું શું કરું છું તે મારે જોતા શીવાનું છે આ જોતા આવડે તો સહજતાથી જીવતા આવડે મારામાંથી બહાર નીકળી જઈને હું જોઉં કે હું કેમ જીવી રહ્યો છું તે જીવન જીવવાનો ઉત્તમ માર્ગ પણ આપણે આપણામાંથી બહાર નીકળી શકીએ હા જરૂર પણ તે પહેલાં આપણે આપણામાં પૂરેપૂરા અંદર ઉતરી જવું પડે જે છે તે તો અંદર જ છે ને